બાબર દિયોદર હાઈવે પર આવેલ 3 દુકાનોના તાળા તૂટ્યા. સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગત મંગળવારની રાત્રે બાબર દિયોદર હાઈવે પરની 3 દુકાનોના તાળા તોડતા વેપારીઓ સહિત નગરજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બાબરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. બાબર હાઈવે સહિત બજારના મુખ્ય માર્ગો ઉપર વારંવાર ટ્રાફિક જામ થતા દ્રશ્યો જોવા મળે છે, તો વળી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પણ ફૂલી ફાલી છે, જેના કારણે ગત 30 જૂનની રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બાબર દિયોદર હાઈવે ન્યૂ એપીએમસીની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરની શિવમ ઓટો ફાઇનાન્સ, નીલકંઠ સ મા સા અને ગોડાઉન સહિત 3 દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરી કરવાની કોશિશ કરી હતી. જ્યારે વહેલી સવારે દુકાનદારો આવતા દુકાનોના શટરના તાળા તૂટેલા હોવાથી બાબર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી દુકાનોમાં તપાસ કરતા કંઈ ચોરાયું ન હોવાની રાહતનો શ્વાસ લીધો હતો. શોપિંગની દુકાનોના તાળા તૂટવા છતાં કંઈ જ ન ચોરાતા વેપારીઓમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. પોલીસ દ્વારા ત્યાં આજુબાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે તો આ રહસ્ય પરથી પડદો ઉંચકાશે અને નવી કોઈ ઘટનાને અંજામ આપતા રોકી શકાશે. બાબરમાં આવેલ નવા પીએસઆઈ જાડેજા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે. ગઈ રાતે 3 દુકાનો તૂટેલી છે. બાબર દિયોદર રોડ ઉપર એપીએમસી માર્કેટની જોડે શોપિંગ ઉપર પ્લેટફોર્મની સામે અને પોલીસને 1.5 કલાકથી ફોન કર્યો છે સવારે. હજી સુધી કોઈ પોલીસ આવી નથી અને અમારી માંગ છે કે આ અહીંયા કારણે પોલીસનો બંદોબસ્ત રાખે અથવા તો કોઈ પેટ્રોલિંગ રાતે કરે એવી અમારી માંગ છે. શું થયેલ છે રાત્રે? ગત રાત્રે બાબરની એપીએમસી શોપિંગની અંદર 3 દુકાનના તાળા તૂટવામાં આવ્યા છે અને પોલીસની દ્વારા કોઈ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. હમણાંથી બાબરનું પોલીસ સ્ટેશન બહુ ગગડ્યું છે. તેના કારણે આવો એક તો કોરોનાની મહામારી બીમારી વચ્ચે આવી એક મુશ્કેલી ઊભી થઈ રહી છે લોકોની અંદર. અમારી બસ એટલી નગરજનોની માંગ છે વેપારી મિત્રોની કે બસ આ થોડુંક પેટ્રોલિયમ વધારે અને આવી એક પરિસ્થિતિથી બહાર લાવે એવી માંગ. મંગળવાર રાત્ર દરમિયાન 3 દુકાનોની તસ્કરો તોડી હતી. જે 3 દુકાનોનું નામ છે શિવમ ઓટો કન્સર્ટ, નીલકંઠ અને એક ગોડાઉન ભાડે રાખેલ છે કે જેમાં પરચૂન વસ્તુ ભરેલી છે. તો સવારમાં પોલીસને જાણ કરી છતાં 1.5 કલાક પહેલાં જાણ કરી હતી છતાં હાજરી આપી નથી. તો અમારી માંગ છે કે એની જરૂરી યોગ્ય પગલાં ભરે. બસ એ જય હિન્દ. દુકાનોમાં કેટલી ચોરી થઈ હશે અંદાજે ખ્યાલ કરી? એવું તો આપણે તપાસના યોગ્ય પગલાં ભરે એ તમારો આવેદન.